जो ने हमें शुरू करें चाहिए बत्तर पानी में तो रहें चाहिए या फिर पानी दोर ऊपर से तो यहाँ पे पानी दोरी है जो व्यवस्थित पानी में बत्तर तो रहें चाहिए लेकिन अपने व्यवस्थित गतक पहला दौरमानी रेशे यार पच्ची अबे पहाड़ पर एक घर छे तो पहला घर दौरी शुरू कुदरती दृश्य क्यों हुए थे तुम्हें जो ही हुए नदी पास से कोई मुखर हुए तो आपने बहुत कमेंट किए तुम्हें थे तो क्या आपने तुम घर
જો વ્યવસ્થિત તમારે પેલા ઝાડ દોરવાના છે પાછો આપણે બીજું ઝાડ દોરીશું તમે નદી કિનારે કે પહાડ પર જોયા હોય તો ઝાડ હોય છે ત્યાં હોય ને તો આપણે ઝાડ પહેલા દોરવા પડે હવે ત્યાર પછી આપણે શું દોરીશું સૂરજદાદા દોરવાના છે તો આપણે અહીંયા સૂરજદાદા દોરીએ તમે ઘણી વાર જોયું હોય તો પહાડ હોય પહાડની અંદરથી સૂરજદાદા જ્યારે ઉગતા હોય ત્યારે દેખાય છે અને આથમે છે પછી પહાડ પાછળ આપણે એવું લાગે છે ને આથમી જાય છે તો આ સૂર્યનારાયણ જે છે કેવા છે તો કે ઉગેલા છે જો વ્યવસ્થિત આવી રીતના તમારે પેલા જો બોક્સ બનાવી એમાં વ્યવસ્થિત કુદરતી દ્રશ્ય દોરવાનું છે સારું એવું કુદરતી દ્રશ્ય દોરવાનું હવે આપણે શું કરીશું આમાં તો આમાં જો બાળકો હું જે કલરના નામ લખું જે ઝાડની અંદર જેવું આવે તમને ખબર છે કે ઝાડની અંદર કેવો કલર આવશે તો બતક હોય તો બતકની અંદર કેવો કલર આવશે તો જેવું પોપટી રંગ છે કેવો છે પછી તમે જુઓ તો આપણે સૂરજદાદા હોય
લેવા હોય છે ને તો એમાં કેવું લખશું તો કે પીળો તો અહીંયા લખવાનું પીળો અને ત્યાર પછી આપણે ફરતી જે કિરણો હોય એ કેવા કલરની છે તો કેસરી કલરની કેવા કલરની કેસરી કલરની તો અહીંયા હું લખું છું કેસરી ત્યાર પછી તમે જો તો આપણે બતક છે તો બતકને કેવા રાખવાની છે તો આમાં તમે જો તો આપણે કેવા કેસરી અને પીળા બંને મિક્સ કલરની આપેલી છે તો બંને કલર આપણે મિક્સ કરીને લગાવવાનો તો આપણે કેવા કલરની હોય બતક હંમેશા વ્હાઇટ કલર જ હોય ને તમે જો એ બતકને વ્હાઇટ કલર હોય બ્લેક કલરની હોય છે તો આપણે આમાં જેવો છે એવો તો કેવો કલર પૂછ્યો કેસરી અને પીળો તો એ લખવાનું કેસરી અને પીળો કે